દેશમાં કોરોના વાયરસના 79 કેસ, કુલ દર્દીની સંખ્યા 154 પર પહોંચી, જેમાંથી 14 થયા સાજા. કોરોના વાયરસની અસર છેલ્લા 7 દિવસમાં વેસ્ટર્ન રેલવેની આવકમાં 37% થયો ઘટાડો. ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 10 રૂપિયાથી 50 રૂપિયા કરાયો. રેલવેએ 76 ટ્રેન કરી રહી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે 13 કલાકની અંદર રાજ્યપાલ લાલજી ટંડનને લખ્યો બીજો પત્ર. લખ્યું, 40 વર્ષના રાજકીય જીવનમાં હંમેશા મર્યાદાનું પાલન કર્યું. 16 માર્ચના પત્રથી દુઃખી છું, જેમાં મારા પર મર્યાદાનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો. મારો કોઈ ઈરાદો ન હતો, પરંતુ તેમ છતાં જો તમને એવું લાગતું હોય તો મને ખેદ છે. કમલનાથે રાજ્યપાલને કહ્યું, 16 બંધક ધારાસભ્યોને આઝાદ કરીને 5-7 દિવસ ખુલ્લા માહોલમાં રહેવા દો, જેથી તેઓ તેમનો નિર્ણય લઈ શકે. રાજ્યપાલ તરફથી 2 વાર આદેશ મળ્યા પછી પણ ફ્લોર ટેસ્ટથી ઇનકાર કરનાર કોંગ્રેસ હવે બળવાખોર ધારાસભ્યને મનાવવાનો કરી રહ્યો છે પ્રયાસ. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કોંગ્રેસ નેતાઓ સાથે બેંગલુરુ પહોંચતા કર્ણાટક પોલીસે બહાર જ રોક્યા. કોંગ્રેસ નેતાઓએ રસ્તા પર બેસીને કર્યા ધરણા, પોલીસે તેમની પણ કરી અટકાયત. દિગ્વિજયસિંહે કહ્યું, હવે તેઓ ભૂખ હડતાળ કરશે. કમલનાથે પોલીસને આ કાર્યવાહીને હિટલરશાહી ગણાવી કહ્યું, જરૂર પડશે તો હું પણ તે ધારાસભ્યોને મળવા બેંગલુરુ જઈશ. નિર્ભયા કેસ મામલે ટ્રાયલ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આરોપી મુકેશ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો. અરજીમાં કહ્યું, ગેંગરેપ વખતે દિલ્હીમાં નહોતો. એજીઆર કેસ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું, આદેશ ન માન્યો તો ટેલિકોમ કંપનીઓના એમડીને જેલમાં મોકલવામાં આવશે. કોરોના વાયરસના કારણે 100 વિદ્યાર્થીઓ મનીલા એરપોર્ટ પર ફસાયા. ફિલિપાઈન્સ સરકારે 72 કલાકમાં દેશ છોડવા કહ્યું. આર્મીમાં કોરોનાના સંક્રમણનો પ્રથમ કેસ આવ્યો સામે. દિલ્હીમાં પ્રદર્શન પર પ્રતિબંધ. સેન્સેક્સ 1890 અંક ઘટ્યો. નિફ્ટી 8500ની નીચે. બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રાના શેર્સ ઘટ્યા. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 96 શંકાસ્પદ કેસ. 90ના રિપોર્ટ આવ્યા નેગેટિવ. 6ના રિપોર્ટ હજુ બાકી. અ પબ્લિક હબ ફોર શોપિંગ, એન્ટરટેનમેન્ટ એન્ડ ફૂડ. ભરૂચ બદલ રહા હૈ વિથ સિટી સેન્ટર, અરેરા અપ્રૂવ્ડ પ્રોજેક્ટ. अभी तक बिजनेस चल रहा था और अब बिजनेस दौड़ेगा, क्योंकि भरूच में आ रहा है सिटी सेंटर. बिजनेस का एक ऐसा वर्ल्ड क्लास सेंटर, वो भी शहर के सेंटर में, विद सिटी सेंटर, जहां है वर्ल्ड क्लास फैसिलिटीज एंड वर्ल्ड क्लास कंस्ट्रक्शन. કોરોના વાયરસના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદીના ભણકારા. દેશ તથા વિદેશમાંથી મળતા 80% ઓર્ડર રદ થયા, છતાં વેપારીઓનો જુસ્સો અકબંધ. કોરોનાના વાયરસના કારણે માસ્કનો ભાવ 50 રૂપિયા સુધી પહોંચ્યો. સુરતના વરસા વિસ્તારમાં વિના મૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવતા લોકોએ માસ્ક મેળવવા પડાપડી કરી. મિનિટોમાં 2000 કરતાં વધારે માસ્ક લોકો લઈ ગયા. રાજકોટ જિલ્લાના ગોંડલ વીરપુર નેશનલ હાઈવે નજીકથી 10 લેવાયેલી બોર્ડની પરીક્ષાની ઉત્તરવાહીઓ ઝડપી હાલતમાં મળી. રાજ્ય સરકાર કરશે આ મામલે તપાસ. સુરત એરપોર્ટ ખાતે વિદેશથી આવતા પ્રવાસીઓની તપાસ માટે સમરસ હોસ્ટેલ ખાતે 1000 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો. સુરતમાં અત્યાર સુધી 9 લોકોને રિપોર્ટ આવ્યા નેગેટિવ. કોરોના વાયરસને લઈને પૂછ કોર્ટમાં સ્ક્રીનિંગ શરૂ. અનિવાર્ય સંજોગો વિના હાસિલ પક્ષકારો વકીલોને કોર્ટમાં ન આવવા કરાયું સૂચન. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સુપ્રસિદ્ધ મંદિરોને પણ બંધ કરાયા. ડભોઈ તાલુકાના કુબેર ભંડારી મંદિરને 31 માર્ચ સુધી કરાયો બંધ, જ્યારે ડાકોરના રણછોડરાયના મંદિર ખાતે પંચદ્રવ્યોની ધૂપ કરાઈ. વિશ્વભરમાં 50 વધુ ઇન્સ્ટિટ્યૂટ કંપનીઓ રસી બનાવવામાં ઉત્પ્રોત. લોકો પર ટેસ્ટ બાદ હવે 3 મહિને ડેટા કલેક્શન થશે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કોરોનાના કારણે કરી ચિંતા વ્યક્ત. કહ્યું, દેશ આર્થિક રીતે નબળો છે, તેને અન્ય દેશોની જેમ બંધ ન કરી શકાય. પાકિસ્તાનમાં અત્યાર સુધી 237 કેસની કરાઈ પુષ્ટિ. અમેરિકાએ કોરોનાને ચીની વાયરસ કહેતા ચીન ભડક્યું. 3 અમેરિકન પત્રકારોને દેશમાંથી કાઢ્યા. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ આ નિર્ણયને દુઃખદ ગણાવ્યું. કહ્યું, ચીન સરકારી મીડિયાને સ્વતંત્ર મીડિયાને એક જ નજરે જુએ છે. ચીનનું વલણ એકદમ ખોટું. આ પગલાંથી સ્વતંત્ર પત્રકારત્વના હેતુને લાગશે ઝાટકો. 165 દેશોમાં ઇન્ફેક્શન 7. સાઉદી પ્રાઇવેટ સેક્ટરમાં કામકાજ 15 દિવસ બંધ કરાયું. અમેરિકા નેવી મેડિકલ શિપનો હવે કરશે ઉપયોગ. ટ્રમ્પે ફ્લોરિડા અને ઇલેનોય પ્રાઇમરીમાં જીત મેળવી. રિપબ્લિકન પાર્ટી પ્રમુખ બોલ્યા, રાષ્ટ્રપતિ પદની બીજી વાર ઉમેદવારી માટે શુભેચ્છા. વિવિધ એસોસિએશનની કોરોના વાયરસથી અસરગ્રસ્ત ક્રૂ મેમ્બર્સને સહાય કરવાની પહેલ. સોનમ કપૂર, જાવેદ અખ્તર મદદ માટે વધ્યા આગળ. અસિત મોદી, તારક મહેતાનું શૂટિંગ બંધ કરવા નથી તૈયાર. ચાહકોએ સલાહ આપી, પહેલાં પોતાના સાથીઓનું ધ્યાન રાખો. બિગ બોસ ફેમ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના મ્યુઝિક વિડીયો બુલા દુંગાનો ફર્સ્ટ લુક થયો રિલીઝ. અનુપ જલોટા લંડનથી પરત ફર્યા. હોટલના રૂમમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા.
શાહિદ કપૂર મીરા રાજપૂત માટે જીમ ખુલ્લું રાખવામાં આવ્યું હતું. બીએમસીએ એ જીમ કર્યું સીલ. માધુરી દીક્ષિતે તેને ગ્રીક ફેનનો 1-2-3 સોંગ પર ડાન્સ કરતો વિડીયો કર્યો શેર. વિડીયો શેર કરી કહ્યું, લોકોને ઘરે મજા કરી, સુરક્ષિત રહો. કોરોનાની અસર આઈપીએલ 13 જુલાઈ સપ્ટેમ્બરમાં રમાડવા અંગે બીસીસીઆઈ વિચારણા કરી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસનું નિવેદન. કહ્યું, ભારત પાકિસ્તાનની મેચ વગર આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપનો કોઈ મતલબ નથી. બેડમિન્ટનમાં સિંધુ 3 વર્ષ પછી ટોપ 6માંથી થઈ બહાર, 7મા નંબરે પહોંચી સાયના નહેવાલ 20મા ક્રમે. ઓલિમ્પિક તૈયારીઓ સિવાય બધા ટ્રેનિંગ કેમ્પ સ્થગિત કરી દેવામાં આવ્યા. સ્પોર્ટ્સ મિનિસ્ટરે કહ્યું, પરિસ્થિતિ સુધરતા જ તાલીમ શરૂ થશે.